કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 11 સપ્ટેમ્બર બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે ગુજરાતમાં ફરી વરસાદે રંગ પકડ્યો છે. હાલારમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ખંભાળિયામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામજોધપુરમાં પણ 4 ઇંચ તથા જામનગર શહેરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. ગુજરાતભરમાં હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર આંદોલનમાં તોફાન થયું હતું. આ ઘટના પછી પોલીસ દમન મુદ્દે પુંજ કમિશનની રચના કરવામાં આવી હતી. પુંજ કમિશને પાસ નેતા હાર્દિક પટેલને હાજર થવા નિર્દેશ કર્યો છે. કમિશને હાર્દિક ઉપરાંત કેતન પટેલ અને અમરીશ પટેલને પણ નોટિસ પાઠવી છે. સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ ભંગ બદલ જામ્યુકો વેપારીઓ સામે દંડાત્મક પગલાં લે છે, જેના વિરોધમાં જામનગર વેપારી મહામંડળ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. મંડળ પ્રમુખ સુરેશભાઈ તન્નાની આગેવાનીમાં પદાધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવાયું હતું. વેપારીઓ નિયમની સમજણ આપવા તથા અમલ માટે સમય આપવાની માંગ કરી રહ્યા છે. જામનગર જિલ્લામાં મદદનીશ સરકારી વકીલોની 9 જગ્યા ખાલી પડી હતી, જે પૈકી 7 જગ્યાઓ પર વકીલોની નિમણૂક કરવામાં આવી છે. શંકરલાલ દેવાણી, હેમેન્દ્ર મહેતા, હિતેશ સૌજાણી, સંદીપ પટેલ, રાજેશ વશિયર, દીપક ત્રિવેદી તથા ભારતીબેન વાદી મદદનીશ સરકારી વકીલ તરીકે નિમાયા છે. જામનગરના ઈશ્વરિયા ગામે પ્રેરક ઘટના બની છે. ગામની મહિલાઓએ 2013માં સહકારી મંડળની સ્થાપના કરી હતી. આ મંડળી ગૌમૂત્ર અને ગોબરમાંથી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવે છે. હાલ તેના બ્યુટી પ્રોડક્ટ્સ વિદેશોમાં નિકાસ થઈ રહ્યા છે. મંડળીના અધ્યક્ષ કલ્પના હિંસુએ સમાજ માટે પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને કારણે વીજ થાંભલાઓને નુકસાન થયું છે. બંને જિલ્લામાં કુલ 222 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. PGVCLને 8.74 કરોડનું નુકસાન થયું છે. ડેમેજ કંટ્રોલની કામગીરી ક્રમશઃ ચાલી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.